જય માતાજી. મિત્રો, હું મમતા ગોસ્વામી, મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું બાળકોની મનપસંદ ફ્રેન્ચ ફ્રાય, જેના માટે મેં અત્યારે બટેકા લીધા છે, જે 4 નંગ બટેકા છે. આ ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે તમે કોઈ પણ બટેકાનો ઉપયોગ કરી શકો છો. તો અત્યારે મેં જે નવા બટેકા બજારમાં આવે છે તે લીધા છે. તો હવે આપણે આ બટાકાની છાલ ઉતારી લઈશું. તો આ રીતે આપણે છાલ ઉતારીશું. બટેકા અંદરથી સફેદ પણ આવે છે અને આ રીતના પીળા પણ આવે છે. તો અત્યારે મેં આ પીળાનો ઉપયોગ કર્યો છે, તમે સફેદ પણ લઈ શકો છો. તો બધે જ બટાકાને આપણે આ રીતે છાલ ઉતારી લઈશું. બટેકાને આપણે છોલી લીધા છે, તો તેમાંથી એક બટાકો લઈશું આપણે અને તેની ઉપરનો અને નીચેનો ભાગ આપણે થોડો થોડો કટ કરી લઈશું આ રીતે. અને તેની આ બાજુની બંને સાઈડમાંથી પણ આપણે આ રીતે થોડીક સાઈડથી કાપી લઈશું. હવે આપણે વચ્ચેથી તેના ભાગ કરવાના છે. તો આપણે આ રીતે એક સરખા પીસ થાય તે રીતે કટ કરીશું. તો આટલી સ્લાઇડ થાય તે રીતે આપણે કટ કરવાના છે. તો તેમાંથી આપણે આ રીતે કટ કરીશું. તો આ રીતની બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, આ રીતની આપણે બધા જ બટાકાની સ્લાઇડ તૈયાર કરી લઈશું. બધે જ બટાકાના આપણે આ રીતે લાંબા ટુકડા કરી લીધા છે એક જ સાઈઝના. તો હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું અને આને આપણે તેમાંથી સ્ટાર્ચ બધો નીકળી જાય તે રીતે ધોવાના છે. તો આપણે તેને સારી રીતે તૂટે નહીં તે રીતે હાથથી મસળી અને ધોઈશું. તો આને આપણે 2 થી 3 પાણી, જ્યાં સુધી સફેદ પાણી એકદમ ચોખ્ખું ન થઈ જાય તે રીતે આપણે ધોવાના છે. તો તમે જોઈ શકો છો પાણી આપણું એકદમ સફેદ જેવું થવા લાગ્યું છે. તો હવે આને આપણે કાઢી અને ફરી બીજી વાર ધોઈ લઈશું. મેં બટેકાને 2 પાણીથી ધોઈ લીધા છે, ફરી આપણે ત્રીજી વાર પાણી રેડીશું અને ફરી આપણે તેને સારી રીતે ધોઈશું. તો હવે આપણું પાણી એકદમ ક્લીન થઈ ગયું છે. તો બટેકાને આપણે આ પાણીની અંદર રાખીશું અને આગળની તૈયારી કરીએ. ગેસ પર આપણે એક કડાઈની અંદર 3 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે. તો તેની અંદર આપણે 2 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું થોડું આપણે પ્રમાણમાં વધારે લઈશું, તો 2 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું. અને સાથે આપણે 1 લીંબુનો રસ અંદર એડ કરીશું. તમે લીંબુના રસની જગ્યાએ વિનેગર પણ લઈ શકો છો. હવે આ પાણીને આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે, તો આપણે બટાકાની સ્લાઇડ આની અંદર નાખીશું પાણીમાંથી કાઢીને. અને પાણીમાં નાખ્યા પછી તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 8 મિનિટ માટે ઉકળવા દઈશું. આપણે એક્ઝેક્ટ 8 મિનિટ જેટલો સમય જ ઉકળવા માટે લેવાનો છે, એનાથી વધારે કે ઓછો સમય નથી રાખવાનો. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. એક્ઝેક્ટ 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે આ બટાકાની સ્લાઇડને પાણીની બહાર કાઢી લઈશું. પાણીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તેને આપણે આ રીતના કપડા ઉપર લઈ લઈશું અને તેને 10 મિનિટ માટે આ રીતે કોરી થવા દઈશું. બધું જ પાણી અંદરથી શોષાઈ જાય તે રીતે આપણે તેને કોરી કરવાની છે. તો આ રીતે આપણે તેને 10 મિનિટ માટે રાખીશું. આપણી બટાકાની સ્લાઇડ કોરી થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક આ રીતના પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બામાં ભરીશું અને તેને આપણે ફ્રીઝરની અંદર 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. બિલકુલ બગડતી નથી ને, જ્યારે પણ ખાવાની હોય ત્યારે પહેલાંથી તેલ ગરમ કરી અને તેને ફ્રીઝરમાંથી બહાર કાઢીને તરત જ ફ્રાય કરી અને આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ રીતે આપણે બધી જ અંદર ભરી લઈશું અને આ ડબ્બાને આપણે પેક કરી આ રીતે અને ફ્રીઝરની અંદર સ્ટોર કરીશું.
ફ્રેન્ચ ફ્રાઈસને બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરે લગભગ આપણને 5 થી 6 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણે આ ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ ઠંડી થઈ ગઈ છે ને ઉપર થોડો બરફ પણ જામી ગયો છે. તો આપણે ફ્રીઝરમાંથી કાઢ્યા પછી તરત જ તેને ફ્રાય કરવાની છે. તો મેં સાઈડમાં તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે તેને તળીશું. તેલને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લીધું છે. તો આપણી આ ફ્રેન્ચ ફ્રાઈસ થોડી બરફવાળી છે, આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી હતી એટલે. તો એને સાવચેતીથી આપણે તેલની અંદર એડ કરીશું, કારણ કે તેલની અંદર એડ કરતા તેલના છાંટા ઉડશે. તો આપણે આ રીતે બધી તેલમાં એડ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ફ્રેન્ચ ફ્રાઈસને 8 થી 10 મિનિટ સુધી આ રીતે તળાવવા દઈશું, જેથી એનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી તૈયાર થશે. ફ્રેન્ચ ફ્રાઈસને તળતા આ રીતે તેલમાં બબલ્સ થવા લાગ્યા છે. તો આપણા આ બબલ્સ એકદમ બંધ ન થઈ જાય ત્યાં સુધી આપણે આ ફ્રેન્ચ ફ્રાઈસને તળીશું. તેલમાં બબલ્સ થતા એકદમ ઓછા થઈ ગયા છે. તો આપણી આ ફ્રાઈસ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને આને પ્લેટમાં કાઢીશું. આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તળાઈને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે. તમને અવાજ ઉપરથી જ લાગતું હશે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને બાળકોને તો આ ખૂબ જ પસંદ આવે છે. તો આપણે મીઠું બાકતી વખતે એડ કર્યું હતું, ઉપરથી આપણે થોડો ચાટ મસાલો આ રીતે સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણી બાળકોની મનપસંદ એવી ફ્રેન્ચ ફ્રાઈસ. તમે એકવાર આને આ રીતે બાફી અને એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ખાવાની હોય ત્યારે તેને આ રીતે ફ્રાય કરી અને ખાઈ શકો છો. તો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.